गुजरात विधानसभा ની ચૂંટણીના ચાર મહિના પહેલા જ આમ આદમી પાર્ટીએ 19 બેઠકના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, જેમાં 5 બેઠક એવી છે કે જ્યાં ભાજપ અને કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યો 5000 થી વધુ મતથી જીતી શક્યા નથી। એમાં પણ ખાસ કરીને દિયોદર, છોટાઉદેપુર, ગારિયાધાર અને રાજકોટ ગ્રામ્યમાં 5000 કરતા ઓછા મતથી જીત્યા છે। એ ઉપરાંત નરોડા અને 84 બેઠક એવી છે કે જ્યાં માત્ર 60000 થી લઈને 1 લાખ થી વધુ મતે ભાજપની જીત થઈ છે। આજનો જાહેર થઈ રહ્યા છે, હું તમામને શુભેચ્છાઓ પાઠવું છું। ગુજરાતની જનતા ખૂબ આશા અને વિશ્વાસ સાથે આમ આદમી પાર્ટી તરફ એક આશા રાખી રહી છે। ત્યારે આ તમામ સાથીઓ પહેલા જાહેર થયેલા, હાલના જાહેર થયેલા તમામ સાથીઓ ગુજરાતની અંદર એક નવું આશાનું કિરણ લઈને આવશે એવા વિશ્વાસ સાથે ફરી એક વખત સૌને શુભેચ્છાઓ। હવે ભાજપ અને કોંગ્રેસ બંને માટે આમ આદમી પાર્ટીની 19 બેઠકના ઉમેદવારો પડકારરૂપ બની શકે છે। બ્યુરો રિપોર્ટ, દિવ્ય ભાસ્કર। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।